बनासकांठा जिल्लाना धानेरा शहेरमां प्रवेशता फतेपुरा धानेरा मार्ग पर वरसादी पाणी भराई जता पाकोडामां रस्तो तूटी गयो हतो। आ मार्ग पर अनेक जग्या मोटा खोटा खाड़ा पड़ी जवाथी वाहन चालको भारे हैरान थई गया हता। गत रात्रे पण एक मोटू वाहन खाड़ामां नमी जता कलाको सुधी ट्राफिक जाम रह्यो हतो। बनासकांठा जिल्लानी मार्ग मकान विभाग कचेरीना वडा आ रस्तानुं समारकाम करावे ते अंगे तमाम रजूआत करवामां आवी हती। सोशियल मीडियामां पण धानेरानी रस्तानी बाबतनी समस्या फैलाई हती, छतां जिल्लाना रोड विभागना अधिकारी कि कर्मचारीओ धानेरा तरफ फरक्या पण न हता। छेल्ला बे मासथी धानेरा तालुकानी प्रजा तेमज अन्य राज्यना लोको आ मार्ग परथी ज्यारे पसार थता हता ते समये वाहन खराब थवुं, टायर फाटवुं तेमज नाना अकस्मात रोजिंदा बनी गया हता। राजस्थान तरफथी आवती जती खानगी बसोना मुसाफर पण आवा खराब मार्गना कारणे गुजरातना विकास शब्दनी मजाक उड़ावी रह्या हता। धानेरा नगरपालिकाना नवा प्रमुख उपप्रमुख चार्ज संभाळताની સાથે ધાનેરા શહેરથી ફતેપુરા રેલવે ફાટક વચ્ચે પડેલા ખાડાનું સમારકામ હાથ ધર્યું છે। નગરપાલિકાની મશીનરી સાથે નગરપાલિકાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખે આજે કર્મચારીઓ સાથે ધાનેરા ફતેપુરા માર્ગનું સમારકામ કરવા કામગીરી હાથ ધરી હતી। સતત બે માસથી મુશ્કેલી વેઠતા વાહન ચાલકોએ નગરપાલિકાની કામગીરીની સરાહના કરી હતી। આ ડામર માર્ગનું સમારકામ જિલ્લાની માર્ગ મકાન વિભાગ કચેરીનું હોવા છતાં લોકોને મુશ્કેલી ના પડે તે માટે કોંગ્રેસ શાસિત નગરપાલિકાના સત્તાધીશોએ કામગીરી કરી વાહન ચાલકોની સમસ્યા દૂર કરવા માટેની કામગીરી હાથ ધરી છે। ધાનેરામાં પૂરનું કામ ઘણા સમયથી ચાલુ હોય આ ડાયવર્જન સામેવાથી આપેલો છતાં નગરપાલિકા પીડબ્લ્યુનો રોડ હતો, છતાં અહીંયા ખેડૂતો અને ગામની વસ્તી બહુ ભેરો થતી હોય અને સાધનાવાળા વારે ઘડીએ દસ પંદર ગાડીઓ ફસાઈ રાતના 12-11 વાગે પછી રાતે પણ અમને ટીમ આવી તે ગાડીઓને કાઢી, એના માટે તાત્કાલિક અમારા પ્રમુખ સાહેબ અને અમારી કોંગ્રેસની ટીમ તાત્કાલિક તત્પર કામે લાગી અને આ ખાડાનું પુરાણ કરી હાલ રસ્તો ચાલે એવો કરી દીધો છે તાત્કાલિકના ધોરણે અને બાકીનો જે રસ્તો હશે તે અમે 100 સુધીમાં પૂર્ણ કરી દઈશું। આમ માત્ર ધાનેરા શહેરના ઉચ્ચ પાલિયા તળાવથી ફતેપુરા રેલવે ફાટક સુધીનો માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી, જ્યારે આજે પણ ધાનેરા તાલુકાના સામરવાળા તેમજ સોતવાળા ગામને જોડતા ડાયવર્ઝનવાળા રસ્તાની હાલત આજે પણ ખરાબ છે।